ઉધના વિસ્તારમાં આવેલી કાશીનગર સોસાયટીમાં કોરોના પોઝિટિવ દર્દીને લઈને હોબાળો મચી ગયો। 45 વર્ષીય દર્દીને સિવિલમાંથી નેગેટિવ રિપોર્ટ હોવાનું કહી ઘરે મોકલી દેવાય। બાદમાં રાત્રે પાલિકાના આરોગ્ય વિભાગે ફોન કર્યો કે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી તેને સિવિલમાં દાખલ કરવું પડશે અને લઈ જવામાં આવશે। પાલિકાની ટીમ દર્દીને લેવા પહોંચી। આ દરમિયાન દર્દીના પરિવારજનોએ તંત્ર લાપરવાહીનો આક્ષેપ કર્યો છે। દર્દીના ભાવીએ જણાવ્યું કે તેઓ પરિવારમાં 12 જેટલા સભ્યો છે અને પોઝિટિવ રિપોર્ટને નેગેટિવ શા માટે કહેવામાં આવ્યું। ઘરમાં અને મહોલ્લામાં પણ ભયનો માહોલ સર્જાઈ ગયો છે। કોરોના જેવી ગંભીર બીમારી બાબતે સરકારની તથા તંત્રની સખત લાપરવાહીના આરોપો લાગી રહ્યા છે, બનાવો બની રહ્યા છે। દર્દીના નેગેટિવ પોઝિટિવ બંને રિપોર્ટ જાહેર થયાનું સામે આવ્યું છે। ઉધના વિસ્તારની કાશીનગર સોસાયટીના 45 વર્ષીય દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ બુધવારે આવ્યા બાદ ગંભીર બીમારી બાબતે સરકારની તથા તંત્રની સખત લાપરવાહીનો આરોપ લાગી રહ્યા છે। દર્દીના નેગેટિવ પોઝિટિવ બંને રિપોર્ટ જાહેર થયાનું પણ સામે આવ્યું। ઉધના વિસ્તારની કાશીનગર સોસાયટીના 45 વર્ષીય દર્દીનો કોરોના રિપોર્ટ બુધવારે નેગેટિવ જાહેર કરાયા બાદ રજા આપી ઘરે મોકલી દેવાયા। બાદમાં સાઉથ ઝોન આરોગ્ય વિભાગની ટીમે બુધવારની રાત્રે ફોન કરી જણાવ્યું કે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, સવારે 12 કલાક બાદ લેવા આવીશું। પાલિકાનું આરોગ્ય વિભાગ દર્દીનો પોઝિટિવ રિપોર્ટ લઈ આવી 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। દર્દીના ઘરની બહાર ક્વોરન્ટાઇનનું બોર્ડ પણ લગાવી દેવાયું। પરિવારનો એક જ સવાલ કે સિવિલનો રિપોર્ટ સાચો કે પછી એસએમસીની આરોગ્ય વિભાગની માહિતી। આવા ઘણા સવાલ ઊભા થઈ ચૂક્યા છે। 12 કલાકમાં પરિવારમાં 12 જેટલા સભ્યો સહિત અનેકમાં સંક્રમણ આવી ગયું હશે તો તેની પાછળ જવાબદાર કોણ? સવાલો પરિવારે ઘણા બધા ઉઠાવી દીધા। આ બાબતની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ એવી પણ પરિવારની માંગણી છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ ફિટનેસ, સુરત। તમારો કાલે આવ્યો તેમાં કાલે સિવિલમાંથી એવો રિપોર્ટ આવ્યો કે નેગેટિવ છે અને બપોરે અમને આપી દીધો રિપોર્ટ, પછી અમે સાંજના પછી રાત્રે ફોન આવ્યો કે તમારો રિપોર્ટ પોઝિટિવ છે અને સવારે તમારી ગાડી એસએમસીની ગાડી લેવા આવું છે, એવી રીતના કેમ બને? તમે અમને કેમ ગલત રિપોર્ટ આપ્યો? જાય કે નહીં જાય